गुड मॉर्निंग फ्रेंड्स, आज आप विद्युत भारों ने विद्युत क्षेत्र ने अंदर एक नव पॉइंट समझीशु विद्युत फ्लक्स एटले शू। मित्रों, आप आगळनी जे थियरी भणी गया छे विद्युत क्षेत्र रेखाओ एमांथी थोड़ो कॉन्सेप्ट उपाड़ी अने विद्युत फ्लक्स समझवानो प्रयत्न करिए। हवे अहीं आगळ आकृतिमां मैं एक समान विद्युत क्षेत्र लई लीधेलुं छे। समान विद्युत क्षेत्रनो मतलब एवो थाय कि जेनी क्षेत्र रेखाओ एक बीजा ने समांतर अने एक बीजा थी समान समान अंतरे आवेली होय, तो एवुं मैं एक समान विद्युत क्षेत्र आने आपणे दर्शाईए समान विद्युत क्षेत्र ई तरीकेनुं आपणे लई लीधेलुं छे। हवे एवुं करीए कि समान विद्युत क्षेत्रमां कोई क्षेत्रफळ धरावतो कोई पदार्थ अथवा तो सपाटी के पृष्ठ, आपणे शुं करीए कि समान विद्युत क्षेत्रमां एक सपाटी के पृष्ठ लई लईए अने आ पृष्ठ के सपाटी ने विद्युत क्षेत्र ने लंब रूपे मूकी दईए। कळायो? एटले के विद्युत क्षेत्र आ दिशामां जाय छे, आपणे जे पृष्ठ लईशुं ए पृष्ठ ए आवी रीते एने लंब रूपे मूकी दईए, आम ऊभू मूकी दईए विद्युत क्षेत्र ने लंब रूपे। आ विद्युत क्षेत्र ने ज्यारे लंब रूपे पृष्ठ मूकीए छीए त्यारे आपणने खबर पड़े छे के आ पृष्ठमांथी केटली क्षेत्र रेखाओ पसार थाय छे। तो आ पृष्ठमांथी पसार थती जे क्षेत्र रेखाओ छे एनी संख्याने विद्युत फ्लक्स तरीके ओळखवामां आवे छे। ફરીથી કહું છું, વિદ્યુત ફ્લક્સ કોને કહીશું આપણે? કે કોઈ પણ વિદ્યુત અવકાશની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય, આ વિદ્યુત ક્ષેત્રના અંદરના ભાગમાં એટલે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ કે સપાટી મૂકી દેવામાં આવે તો આ પૃષ્ઠ કે સપાટીમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા હોય એને આપણે ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ અને ફ્લક્સની સંજ્ઞા છે ફાય। તો સૌથી પહેલાં આપણે ફ્લક્સની વ્યાખ્યા લખીએ કે વિદ્યુત ફ્લક્સ કોને કીધું? કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય જે સમાન હોય કે અસમાન હોય, પણ નોર્મલી આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ છીએ, તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠ આ પૃષ્ઠમાંથી લંબ રૂપે જે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, તો જો અહીંયા આગળ ધારો કે આ હું પૃષ્ઠ બનાવી દઉં અને અહીંથી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આવતી હોય તો આ ક્ષેત્ર રેખાઓ અહીંથી આ બાજુ તરફ બહાર નીકળશે, તો આ ક્ષેત્ર રેખાઓ જ્યારે બહાર નીકળે છે તો આ ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ રૂપે બહાર નીકળે છે અને જે લંબ રૂપે બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા હોય એને આપણે વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ। તો વ્યાખ્યા આપણે આમ કહી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કહે છે। વ્યાખ્યા સમજી રહી? એક મિનિટ, કે વિદ્યુત ફ્લક્સ એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય કે અસમાન, નોર્મલી આપણે સમાનની વાત કરીએ છીએ, કે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકી દેવામાં આવે તો આ પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી જેટલી પણ ક્ષેત્ર રેખાઓ હોય આ બધી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કહેવાય। ટૂંકમાં એમ કહું કે ધારો કે આપણી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે જેની અંદર કેપિટલ એ ક્ષેત્રફળવાળું આપણે એક પૃષ્ઠ મૂકી દઈએ છીએ, કેપિટલ એ ક્ષેત્રફળવાળું પૃષ્ઠ મૂકી દઈશું, હવે સાથે સાથે આ જ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક બીજું પૃષ્ઠ લઈ લઈએ છીએ જેનું ક્ષેત્રફળ સ્મોલ એ જેટલું છે। સમજી લો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે બે પૃષ્ઠ મૂક્યા, બંને પૃષ્ઠો આવી રીતે સીધા જ મૂકેલા છે, આમ એક બંને આમ છે અને વિદ્યુત ક્ષેત્ર આવી રીતે પસાર થાય છે। હવે આ જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બે પૃષ્ઠો મૂકી દઈએ, હવે તમને કહેવામાં આવે કે આ બંને પૃષ્ઠમાંથી કયા પૃષ્ઠની અંદરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થશે,
तो तमने देखाय छे, चलो गणतरी करिए तो आनी अंदर थी तमने देखाय छे कि 1 2 3 ने 4 क्षेत्र रेखाओ पसार થાય છે। એનો મતલબ જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એની સંખ્યાને એક પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કહેવાય। તો ટૂંકમાં આ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ 4 4 એકમ થયું। ક્લિયર? હવે આ પૃષ્ઠની વાત કરીએ તો આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સ્મોલ a છે। હવે ક્ષેત્રફળ આના કરતા નાનું છે, આના અંદર આપણે જોઈએ તો ક્ષેત્ર રેખાઓ ફક્ત બે જ પસાર થઈ, તો આનો મતલબ આ પૃષ્ઠનો સાથે સંકળાતું ફ્લક્સ 2 એકમ થયું। તો આમ કહી શકાય કે આનું ફ્લક્સ આની સાપેક્ષમાં વધારે છે। વધારે કેમ છે? કારણ કે એનું ક્ષેત્રફળ મોટું છે, અને ક્ષેત્રફળ મોટું હોવાથી એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધી ગઈ, માટે ફ્લક્સની કિંમત વધી ગઈ। તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જે ફ્લક્સ છે એ ફ્લક્સ આ ક્ષેત્રફળ ઉપર, એટલે જે પણ સપાટી હોય એ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે। જો ક્ષેત્રફળ નાનું તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી, જો ક્ષેત્રફળ મોટું તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે। ક્લિયર? હવે બીજી વાત કરીએ કે આ ક્ષેત્રફળ જે પૃષ્ઠ સાથે સંકળાતું ક્ષેત્રફળ એ કઈ દિશામાં હોય છે। અત્યાર સુધી ક્ષેત્રફળને તો આપણે અદિશ સ્વરૂપે લઈને દાખલા બધું ગણ્યું છે, પણ વાસ્તવમાં ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે। તો ક્ષેત્રફળ સદિશ રાશિ હોય તો કોઈ પણ પૃષ્ઠ કે સપાટીનું ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં હોય તો સમજીએ। તો માની લઈએ કે આપણે કોઈ યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ, આપણે યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ, અને આ યામાક્ષ પદ્ધતિને આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ છે। હવે ધારો કે જે આ પૃષ્ઠની વાત કરી એ પૃષ્ઠને આપણે આ રીતે મૂકી દઈએ, આમ અહીંયા આગળ બરાબર આ રીતે કોઈ એક સપાટી મૂકી દીધી છે। આ સપાટી મૂકવાથી આ થશે એની લંબાઈ અને આ થશે એની પહોળાઈ। હવે ખબર છે કે કોઈ પણ લંબચોરસ આકાર હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે? તો એનું ક્ષેત્રફળ એટલે એ બરાબર, ક્ષેત્રફળને એરિયા કહેવાય, જેને આપણે એ સંજ્ઞાથી દર્શાવીએ છીએ। તો એ બરાબર શું થશે? તો એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈને આપણે સ્મોલ એ કીધેલા છે, ગુણ્યા પહોળાઈને આપણે બી કીધેલા છે। આ સુધી આ રીતના સૂત્રો આપણે અત્યાર સુધી જ્યારે કોઈ ક્ષેત્રફળ દર્શાવતા હતા તો આવી રીતે સૂત્રો આપણે દર્શાવતા હતા, પણ આપણે તો હમણાં એવું કીધું કે ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે। તો જેવું તમે આના સદિશ સ્વરૂપમાં લાવી દેશો, જેવું તમે આના સદિશ સ્વરૂપમાં લાવી દો છો, તો સદિશ સ્વરૂપમાં કરશો તો અંદરની લંબાઈની પહોળાઈ પણ સદિશ સ્વરૂપમાં આવી જાય। તો તમે જોશો કે લંબાઈ એ એક્સ અક્ષની દિશામાં છે, તો એ ઇન્ટુ આઈ કેરેટ બરાબર, જ્યારે પહોળાઈ તમે જુઓ તો પહોળાઈ વાય અક્ષની દિશામાં છે, તો ગુણ્યા બી ઇન્ટુ જે કેરેટ। તો ધેરફોર એ બરાબર, આ બંનેમાંથી આપણે આમ કરીએ કે એ ગુણ્યા બી આમ લઈ લઈએ સાઈડમાં, એ ગુણ્યા બી સાઈડમાં લઈ લઈએ, બંનેના સરગુણકવાળા ભાગ સાઈડમાં લઈ લઈએ, તો વધશે શું? આઈ ક્રોસ જે વધવાના, તો સદિશ એ બરાબર એ બી, બંનેના મૂલ્યનો સીધો ગુણાકાર, અને આઈ ક્રોસ જે આ બંને એકમ સદિશ છે, તો આઈ ક્રોસ જે આપણે 11મા ધોરણમાં સમતલમાં ગતિમાં જોઈ ગયા હતા કે આઈ ક્રોસ જે હોય તો આનો જવાબ મળશે કે કેરેટ। આઈ ક્રોસ જે તેનો જવાબ મળે કે કેરેટ। તો કે કેરેટ એટલે શું થયું? કે ક્ષેત્રફળ તમને મળ્યું ખરા, પણ કઈ દિશામાં મળ્યું? કે કેરેટ એટલે ઝેડ અક્ષની દિશામાં મળ્યું। તો આનો મતલબ આનું જે ક્ષેત્રફળનો સદિશ હશે એ ઝેડ અક્ષની દિશામાં હશે। ઓકે, તો આ રીતે કોઈ પણ સપાટી હોય તો સપાટીના ક્ષેત્રફળનો સદિશ, આ રીતે ટૂંકમાં તમે એમ કહી શકો છો કે માની લો કે આપણે એવું વિચારી લઈએ કે કોઈ એક આ પૃષ્ઠ છે, આ રીતે કોઈ પૃષ્ઠ મૂકેલું છે, પૃષ્ઠની આ લંબાઈ છે અને આ પહોળાઈવાળો ધારો કે ભાગ લઈ લઈએ, તો આનો મતલબ શું થયો કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાથી ક્ષેત્રફળ તમને ઝેડ અક્ષ એટલે વાય અક્ષની દિશા, ઝેડ અક્ષની દિશામાં મળ્યું, કે કેરેટ એટલે, તો આ એ આ બી, તો આના ક્ષેત્રફળનો સદિશ આના લંબ એટલે કે ઝેડ અક્ષની દિશામાં હોય। તો હંમેશા કોઈ પણ પૃષ્ઠ હોય કે સપાટી હોય તો એના ક્ષેત્રફળનો સદિશ એ પૃષ્ઠ કે સપાટીને લંબ તરફની દિશામાં હોય છે। તો આપણે કહી શકીએ આ ઘટનાની અંદર કે ધારો કે આપણે જે પૃષ્ઠ લીધેલું છે એ પૃષ્ઠના ક્ષેત્રફળનું જો સદિશ લેશો તો હંમેશા પૃષ્ઠને લંબરૂપે આવી દિશામાં મળશે।
बहार आती दिशा में मळे, लंबरूपे बहार आती दिशा में मळशे। कारण के अहींया आगळ सपाटी हती तो सपाटी ने झेड अक्ष एटले झेड अक्ष बहार आती दिशा में हतुं, तो सपाटी ने लंबरूपे आ रीते तमने क्षेत्रफळनो सदिश मळशे। क्लियर? तो क्षेत्रफळ ए सदिश राशि छे, अने सदिश राशि हशे तो कोईपण पृष्ठ अथवा तो सपाटीनुं क्षेत्रफळ कई दिशा में होय तो ते पृष्ठ अथवा तो सपाटी ने लंब रूपे बहार आती दिशा में हमेशा क्षेत्रफल नो सदिश होय छे। हवे तमे आ रचना माटे विचारो, आ रचना माटे विचारो तो आ रचना में क्षेत्रफल नो सदिश आवी दिशा में मळे। क्लियर? विद्युत क्षेत्र जोशो तो ए पण ई दिशा में, तो बन्ने एक ज दिशा में, जेम के हूँ पृष्ठ आम मूकी दऊं छुं, आम पृष्ठ मूकी दऊं, सपाटी आम मूकी दऊं, तो विद्युत क्षेत्र तो आवी दिशा में छे, साथे साथे सपाटी आम मुकवाथी एना क्षेत्रफळनो सदिश पण आम मळे। तो क्षेत्रफळनो सदिश अने पृष्ठमांथी पसार थतो विद्युत क्षेत्र बन्ने एक ज दिशामां आशे आकृतिमां तमने देखाय छे। बराबर? तो आ आकृतिमां विद्युत क्षेत्र सॉरी क्षेत्रफळनो सदिश अने विद्युत क्षेत्र बन्ने एक ज दिशामां आपणे बतायेला छे। हवे बीजी दिशामां होय एवा आपणे आकृति बताईए। धारो कि आ आकृति में आपणे थोड़ा चेंजिस कर दईए, मान लो कि आपणे सपाटी आवी रीतनी गोठवीए, तमे ज्यारे सपाटी आवी त्रासी मूको एटले टूंकमां एम कहेवाय के जो विद्युत क्षेत्र छे ये विद्युत क्षेत्र जो आम पसार थतुं होय तो सपाटी पहली स्थिति में आम मूकी थी, हवे थोड़ी आम कर दो। बराबर? जे पहली स्थिति में आपणे आम सपाटी मूकेली छे जेनुं क्षेत्रफळनो सदिश अने विद्युत क्षेत्र बंने एक ज दिशामां छे, बीजी स्थिति में सपाटी ने थोड़ी त्रासी मूकी दो, सपाटी ने त्रासी मूकीए तो विद्युत क्षेत्र तो आ दिशामां रहेशे पण एना क्षेत्रफळनो सदिश छे ए सपाटी ने लंबरूपे आवी दिशामां जशे। तो आ आकृतिनी अंदर तमे जो क्षेत्रफळनो सदिश लेशो तो क्षेत्रफळनो सदिश तमने आवी दिशामां मळशे, ज्यारे विद्युत क्षेत्र तो आ दिशामां छे। ओके? मानी लो के बंने कंईक थीटा जेटला खूणा उपर बंने मळे छे, एटले के क्षेत्रफळ अने विद्युत क्षेत्र बंने वच्चेनो खूणो थीटा जेटलो छे। बराबर? आ बे आकृति याद राखो, थोड़ा बे त्रण पॉइंट लई आ बंने आकृतिनो आपणे फरीथी उपयोग करीशुं। तो याद राखो पहेलो पॉइंट शुं कीधो के जयरे कोई विद्युत क्षेत्र की अंदर तमे कोई क्षेत्रफळवाळो कोई पृष्ठ मूकी दो छो तो आ क्षेत्रफळवाळो पृष्ठमांथी लंब रूपे बहार आवती जे क्षेत्र रेखाओ होय छे एनी संख्या ने आपणे विद्युत फ्लक्स कहीए छीए। बीजो पॉइंट शुं जोयो तो के जो मोटू क्षेत्रफळ होय तो एमांथी पसार थतुं फ्लक्स एमांथी पसार थती क्षेत्र रेखाओनी संख्या अने नाना क्षेत्रफळवाळो भाग लई लो એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બંનેમાં ફરક છે। જો મોટા ક્ષેત્રફળ વધારે હશે તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હશે, ક્ષેત્રફળ ઓછું હશે તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હશે। તો ટૂંકમાં આપણને એટલી ખબર પડી ગઈ કે જે ફ્લક્સ છે એ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે। જોઈ તો કે પહેલા ક્ષેત્રફળ મોટું લીધું तो क्षेत्र रेखाओं की संख्या वधारे माटे फ्लक्स वधारे, पछी आपणे नानुं क्षेत्रफळ लीधुं तो क्षेत्रफळ घटाड़ी दीधुं तो क्षेत्र रेखाओं की संख्या घटी गई माटे फ्लक्स घटी गयो। तो क्षेत्रफळ में वधारो करिए तो फ्लक्स में वधारो थाय छे, क्षेत्रफळ में घटाड़ो करिए तो फ्लक्स में घटाड़ो थाय छे। आनो मतलब फ्लक्स ए क्षेत्रफळना समप्रमाण में छे एटले एना उपर आधार राखे छे। क्लियर? हवे बीजो पॉइंट समझिए, बीजो पॉइंट समझवानो प्रयत्न करिए। धारो कि आपकी पास बे अलग अलग प्रकार ना विद्युत क्षेत्र छे, एक आवा प्रकार नो विद्युत क्षेत्र छे अने बीजु आवा प्रकार नो विद्युत क्षेत्र छे। ओके? बन्ने विद्युत क्षेत्र तो समान ज विद्युत क्षेत्र छे, बन्ने विद्युत क्षेत्र समान छे, समान नो मतलब एक बीजा ने समांतर अने एक बीजा थी समान समान अंतर, पण बन्ने मां फरक केटलो छे तो आ स्थिति नी अंदर विद्युत क्षेत्र नी क्षेत्र रेखाओ छूटी छूटी छे।
જ્યારે આ સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ ગીચ ગીચ ગોઠવાયેલી છે અને આપણે ક્ષેત્રરેખાઓની પ્રબળતામાં જોઈ ગયા હતા કે જે ક્ષેત્રરેખાઓ વધારે ગીચ ગીચ ગોઠવાયેલી હોય એનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એટલે એનું મૂલ્ય વધારે હોય અને જે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ છૂટી છૂટી હોય તો એના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નિર્બળ હોય છે ઓછું પ્રબળ હોય એટલે ટૂંકમાં એમ કે આની ક્ષેત્રરેખાઓ વધારે ગીચ છે માટે આના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે આની ક્ષેત્રરેખાઓ છૂટી છૂટી છે તો આના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે હવે બંને પ્રકારના વિદ્યુત ક્ષેત્રમાં એક સમાન ક્ષેત્રફળવાળા બે પદાર્થ મૂકી દઈએ ધારો કે આપણે અહીંયા આગળ એક પદાર્થ મૂકી દઈએ જેનું ક્ષેત્રફળ એ જેટલું છે ઓકે આપણે મૂલ્ય સ્વરૂપે દર્શાવીએ અને અહીંયા આગળ પણ સેમ આટલા જ ક્ષેત્રફળ વાળો પદાર્થ મૂકી દઈએ એ જ જેટલા ક્ષેત્રફળ વાળો હવે બંનેમાં સમાન ક્ષેત્રફળ વાળો પદાર્થ લઈ લીધો બંનેમાં સમાન ક્ષેત્રફળ વાળો પદાર્થ આપણે લઈ લીધેલો છે હવે બંનેના ક્ષેત્રફળ વાળા ભાગમાંથી પસાર થતી આપણે ક્ષેત્રરેખાઓની સંખ્યા જોઈએ હવે આપણને ખબર છે કે કોઈ પણ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની જે સંખ્યા હોય એના આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ તો આની અંદર તમે જોશો તો એક બે અને ત્રણ ક્ષેત્રરેખાઓ પસાર થાય છે તો આનું ફ્લક્સ કેટલું થયું હશે તો ફાઈની કિંમત ત્રણ એકમ થાય આમાં તમે જુઓ તો ક્ષેત્રરેખાઓ કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આનું ફ્લક્સ કેટલું થશે સાત એકમ થયું તો આનો મતલબ તમને ખબર પડી ગઈ કે ભાઈ બંને સ્થિતિમાં મેં ક્ષેત્રફળ સમાન રાખ્યા પણ ક્ષેત્રરેખાઓની જે સંખ્યા હતી એ બદલી કાઢી ટૂંકમાં એક નિર્બળ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર રાખ્યું અને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર રાખ્યું જે જગ્યાએ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હતું ત્યાં ક્ષેત્રરેખાઓ વધારે ગીચ હતી તો એ ક્ષેત્રફળવાળા ભાગમાં વધારે ક્ષેત્રરેખાઓ સંપર્કમાં આવવા લીધે ફ્લક્સની કિંમત વધી ગઈ જ્યારે નિર્બળ વિદ્યુત ક્ષેત્રની અંદર ક્ષેત્રરેખાઓ છૂટી છૂટી હતી આની અંદર તમે એક ક્ષેત્રફળવાળો કોઈ પદાર્થ મૂકી દો છો તો એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી થઈ જાય છે માટે ફ્લક્સની કિંમત ઘટી જાય છે તો ટૂંકમાં એમ કહી શકાય કે જો વિદ્યુત ક્ષેત્ર અચળ રાખી અને ક્ષેત્રફળ બદલીએ તો ફ્લક્સ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે ફરીથી કહું છું વિદ્યુત ક્ષેત્ર અચળ રાખો અને ક્ષેત્રફળ બદલી કાઢો એટલે પહેલા મોટું ક્ષેત્રફળ પછી નાનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બદલી રાખશો તો ફ્લક્સ એ ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે ક્ષેત્રફળના સમપ્રમાણમાં જ્યારે બીજી સ્થિતિમાં જો ક્ષેત્રફળ અચળ રાખી દો બંનેના ક્ષેત્રફળ અચળ રાખી દો પણ વિદ્યુત ક્ષેત્ર બદલી કાઢો એટલે પહેલા નિર્બળ અને પછી પ્રબળ તો પણ ફ્લક્સ એ આ ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખશે તો પહેલાની અંદર ક્ષેત્રફળ ઉપર આધાર રાખ્યું હતું બીજી આકૃતિમાં તમને દેખાય તો વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે છે જેમ ક્ષેત્રરેખાઓ વધારે એટલે જેમ વિદ્યુત ક્ષેત્ર જેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે જેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આની સાપેક્ષમાં વધારે એમ ફ્લક્સની કિંમત પણ વધારે તો ટૂંકમાં કહી શકાય કે ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર ઈ ઉપર પણ આધાર રાખે છે તો ખ્યાલ આવી ગયો ફ્લક્સ બે બાબત ઉપર આધાર રાખે છે એક તો ક્ષેત્રફળ એ ઉપર અને વિદ્યુત ક્ષેત્ર ઈ ઉપર આધાર રાખે છે હવે બીજું મિત્રો યાદ વાત છે કે વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે તમને કોઈ એમ નહીં પૂછે કે ફ્લક્સ કઈ દિશામાં છે ખાલી એટલું પૂછવામાં આવશે કે કોઈ પણ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેટલું એ કઈ દિશામાં આ દિશામાં કે આ દિશામાં એવું નહીં એનો મતલબ એ થયો કે વિદ્યુત ફ્લક્સ એ કેવી રાશિ છે અદિશ રાશિ છે કે હવે વિદ્યુત ફ્લક્સ જો અદિશ રાશિ હોય તો આપણે તો અહીંયા આગળ બે તારણો તારવ્યા છે કે ફ્લક્સ એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે અને ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે તો આ બંનેનો મતલબ એવો થાય કે ફ્લક્સ એ અને ઈ બંનેના સમપ્રમાણમાં છે તો આમ કહી શકાય કે જો ફ્લક્સ એના સમપ્રમાણમાં હોય ફ્લક્સ એ ઈના સમપ્રમાણમાં હોય તો ફ્લક્સ એ અને ઈ આ બંનેના સમપ્રમાણમાં હશે મતલબ કે આ બંનેના એટલે આ બંનેનો કોઈ ગુણાકાર કરવાનો થશે
तो कयो गुणाकार करिए कि जेथी मळतो जवाब तमने अदिश मळशे। तो स्वाभाविक है कि बे राशिओ सदिश छे, बन्ने सदिश राशिओ ने एवो गुणाकार करो कि मळतो जवाब तमने अदिश थाय। तो बन्ने नो आपणे डॉट गुणाकार करिए छीए, बन्ने नो डॉट गुणाकार करिए तो मळतो जवाब आपणे केवो मळशे, अदिश। तो आ जे सूत्र मळ्युं ए विद्युत फ्लक्स नुं व्यापक सूत्र थयुं, आने आपणे विद्युत फ्लक्स नुं व्यापक सूत्र तरीके ओळखीशुं। क्लियर? तो आ विद्युत फ्लक्स नुं व्यापक सूत्र थयुं। आने आम पण तमे लखी शको छो कि डॉट प्रोडक्ट काढी दो तो फाय बराबर ए ई अथवा तो ई ए कोस थीटा थशे, फाय बराबर ए ई अथवा तो ई ए कोस थीटा। कारण कि तमे डॉट प्रोडक्ट काढो छो तो तमे कोस थीटा मूको छो, અને ક્રોસ પ્રોડક્ટ કાઢશો તો સાઈન થીટા મૂકશો। જ્યાં થીટા શું છે? આ થીટા, જ્યાં થીટા એ એ અને ઈ વચ્ચેનો ખૂણો છે। હવે મેં તમને આગળના જે બે પોઈન્ટ કીધા તે આપણે યાદ કરીએ। અહીંયા મેં બે આકૃતિ દોરેલી છે। પહેલી આકૃતિ એવી રીતે દોરી કે જેનું પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય। હવે પૃષ્ઠ જો વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો પૃષ્ઠના ક્ષેત્રફળનો સદિશ તો પૃષ્ઠને લંબ છે, માટે આ પૃષ્ઠ લ્યો એ પૃષ્ઠના ક્ષેત્રફળનો સદિશ જોશો તો આ દિશામાં, સાથે સાથે આ પૃષ્ઠમાંથી પસાર થતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ આ દિશામાં। તો પહેલી આકૃતિ પ્રમાણે તમને દેખાય છે કે એ અને ઈ બંને એક જ દિશામાં છે, આ છે સદિશ ઈ। તો તમને દેખાય છે કે એ અને ઈ બંને એક જ દિશામાં, અને જો બંને એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો બંને વચ્ચેનો ખૂણો થશે ઝીરો। તો બંને વચ્ચેનો જો ખૂણો ઝીરો મૂકી દઈએ તો આગળ શું થશે એના વિશેની થોડી ચર્ચા કરીએ। તો આપણે એમ લખીએ નીચે વિધાનમાં, આ ધારો કે આપણે આને એ પોઈન્ટ કહીએ, આ સ્મોલ એ અને આ સ્મોલ બી। તો આપણે અહીં આગળ એવું લખીએ કે આકૃતિ એ પરથી પૃષ્ઠના ક્ષેત્રફળનો સદિશ સદિશ એ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બંને એક જ દિશામાં છે। બંને એક જ દિશામાં હોય તો સ્વાભાવિક છે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? ઝીરો। તો દેર ફોર થીટા બરાબર ઝીરો ડિગ્રી। તો વિદ્યુત ફ્લક્સ ફાય બરાબર એ ઈ કોસ થીટા અનુસાર એ ઈ કોસ ઝીરો, ધેરફોર ફાય બરાબર કેટલું મળશે? ઈ એ અથવા તો એ ઈ। તો આ સૂત્ર મળ્યું એ કોના માટે વાપરવાનું થાય? કે જ્યારે સપાટી સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય। સમજો ફરીથી, સપાટી એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય એના માટે। ક્લિયર? ઓકે, હવે બીજી આકૃતિ જોઈએ। તો બીજી આકૃતિમાં તમને દેખાય છે કે સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબના બદલે કઈક ખૂણા ઉપર છે। ધારો કે એ આ દિશામાં છે અને જે દિશામાં છે એનું વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે। એના માટે વિદ્યુત ક્ષેત્રનું જો સૂત્ર બનાવીએ તો શું થશે? તો લખીએ કે આકૃતિ બી પરથી સદિશ એ અને સદિશ ઈ વચ્ચેનો ખૂણો થીટા બને છે। તો ધેરફોર ફ્લક્સ શું થશે? ધેરફોર વિદ્યુત ફ્લક્સ ફાય બરાબર એ ઈ કોસ થીટા થવાનું, જ્યાં થીટા તરીકે આ ખૂણો બંને વચ્ચેનો એ અને ઈ વચ્ચેનો ખૂણો થશે। તો આ સૂત્ર મળ્યું કે જ્યારે કોઈ પણ સપાટી એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોવાને બદલે કોઈ ખૂણા ઉપર હોય, એટલે કે ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો કોઈ ખૂણો બનતો હોય, ત્યારે આપણે આ સૂત્ર વાપરીએ છીએ। ટૂંકમાં તમે એમ કહી શકો કે દરેક માટે આ વ્યાપક સૂત્ર છે। જો લંબ હશે એનો મતલબ ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં, તો થીટા બરાબર આપણે મૂકી દેવાના ઝીરો, તો આપણને જવાબ મળશે આટલો।
અને માની લો કે કોઈ 60 ડિગ્રીના ખૂણા ઉપર ક્ષેત્રફળનો સદિશ મળતો હોય તો થીટા બરાબર 60 ડિગ્રી મૂકી દો તો cos 60 બરાબર / 2 1 / 2 તો AE ભાગ્યા 2 ક્લિયર તો આટલા પોઈન્ટ ખાસ આપણે સમજવાનું થાય છે હવે બીજી વાત કે વિદ્યુત ફ્લક્સનો એકમ શું છે તો વિદ્યુત ફ્લક્સનો આપણે એકમ બનાવીએ વિદ્યુત ફ્લક્સનો એકમ અહીંયા આગળ આ સૂત્ર જે બનાવ્યું અહીંયા આગળ નીચે આપણે લખીએ કે વ્યાપક સૂત્ર આ કેવું છે વ્યાપક સૂત્ર છે ચલો આનો એકમ બનાવવાનો પ્રયત્ન કરીએ એકમ શું થશે તો સૂત્ર આવી રીતનું છે જોજો કે ફાઈ બરાબર ઈ એ કોસ થીટા તો એક આ ત્રિકોણમિતિ વિધેય છે તો માટે વિધેયનું તો કોઈ એકમ આવશે નહીં ફક્ત આપણે ઈ અને એનો જ એકમ બનાવીશું તો આના પરથી એકમ શું થશે ચલો ઈ નો એકમ થશે ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પ્રતિ કુલમ ઇનટુ એ એ એટલે એરિયા એનો એકમ થાય મીટર વર્ગ તો આનો એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ ઇનટુ મીટર સ્ક્વેર જો મિત્રો તમને યાદ હોય તો આપણે ઈ નો બીજો પણ એકમ લીધો હતો ઈ નો બીજો એકમ કયો લીધો હતો વોલ્ટ પ્રતિ મીટર ખબર છે આપણે સૂત્ર લાવ્યા હતા કે V બરાબર ED બીજા ચેપ્ટરમાં સૂત્ર આવશે એમ કીધું હતું અને એના ઉપરથી આપણે E ને કરતા બનાવ્યા તો V / D મળ્યા હતા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ વોલ્ટ D એટલે અંતર તો એકમ મીટર તો થયો તો વોલ્ટ પ્રતિ મીટર ઇનટુ વોલ્ટ પ્રતિ મીટર એ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ઇનટુ A એ એટલે એરિયા જેનો એકમ થશે મીટર વર્ગ તો એકમ શું થયો વોલ્ટ ઇનટુ મીટર તો ફ્લક્સના બે એકમ થયા ન્યૂટન પ્રતિ કુલમ ઇનટુ મીટર સ્ક્વેર અને બીજો વોલ્ટ ઇનટુ મીટર હવે આના ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ પારિમાણિક સૂત્ર ચલો પારિમાણિક સૂત્ર એનું શું થશે તો પારિમાણિક સૂત્ર આપણે આનું ઉપરથી બનાવવાનું ઈઝી રહેશે તો બનાવીએ તો ઉપર છે ન્યૂટન ન્યૂટન માટેનું પારિમાણિક સૂત્ર થશે m1 l1 t માઈનસ પ્રતિ કુલમ આપણે q બરાબર it સૂત્રનો ઉપયોગ કરતા હતા ને કે q બરાબર it ઉપરથી લખતા હતા i એટલે વિદ્યુત પ્રવાહ જેનું પારિમાણિક સૂત્ર a થાય t એટલે સમય જેનું પારિમાણિક સૂત્ર t થાય તો કુલમનું થાય a1 t1 એનું પારિમાણિક સૂત્ર ઇનટુ મીટર વર્ગ લંબાઈ તો l2 ચલો બનાવવાનો પ્રયત્ન કરો તો આનું પારિમાણિક સૂત્ર શું થશે કે m1 l3 l ની 3 ઘાત થઈ જશે t કેટલા થશે માઇનસ 2 છે નીચે 1 છે ઉપર આવશે તો માઇનસ 3 અને આ થશે a માઇનસ 1 તો આ થયું એનું પારિમાણિક સૂત્ર ક્લિયર તો આપણે આટલા સુધીનું પોઈન્ટ તો સમજી શકીએ છીએ તો ફરીથી જોઈ લો કે વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે અને વિદ્યુત ફ્લક્સ બે બાબત ઉપર આધાર રાખે વિદ્યુત ફ્લક્સ કોને પહેલા કહીશું તો કોઈ પણ સપાટી વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ છીએ ત્યારે આ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ સપાટી સાથે સંકળાય છે અને જેટલી ક્ષેત્ર રેખાઓ સંકળાશે એની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ વિદ્યુત ફ્લક્સ બે બાબત ઉપર આધાર રાખે છે માની લો કે વિદ્યુત ક્ષેત્ર અચળ રાખો પણ સપાટી એક મોટી ને એક નાની કરી દો તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ બંનેમાં અલગ અલગ થઈ જશે તો ફ્લક્સ પણ બદલાઈ જશે તો ફ્લક્સ એ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે બીજી સ્થિતિમાં શું કરો ક્ષેત્રફળ સમાન લો પણ એકની અંદર નિર્બળ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લો કે જેની કિંમત ઓછી હોય અને એકમાં પ્રબળ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લો કે જેની કિંમત વધારે હોય તો જે નિર્બળ છે એમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હશે માટે ફ્લક્સ ઓછું જે પ્રબળ હશે એમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે માટે એનું ફ્લક્સ વધારે તો ફ્લક્સ એ ઈના પણ સમપ્રમાણમાં હોય છે બંને ભેગા કરીએ તો ફાઈ બરાબર એ ઈ થશે બંનેનો એવો ગુણાકાર કરવો જોઈએ કે જેથી ફ્લક્સ એ અદિશ રાશિ છે તો અદિશ જવાબ મળે તો બંને વચ્ચે ડોટ ગુણાકાર કરીએ તમે ઈ ડોટ એ અથવા તો એ ડોટ ઈ પણ કરી શકો આપણે જોયું હતું કે બે સદિશોનો તમે અદિશ ગુણાકાર કરો ત્યારે ક્રમનો નિયમ પડાય છે તો ફાઈ બરાબર એ ઈ કોસ થીટા થઈ શકે આ વ્યાપક સમીકરણ મળ્યું પહેલી આકૃતિ માટે જો સમીકરણ બનાવીએ તો શું થશે તો આમાં દેખાય છે કે ભી ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોવાથી થીટાની કિંમત શૂન્ય થાય તો આ વ્યાપક સમીકરણમાં થીટા બરાબર 0 મૂકી દઈએ તો ફ્લક્સની કિંમત આપણને આટલી મળશે
બીજી આકૃતિમાં તમને દેખાય છે કે સપાટી જે થોડી ત્રાસી મૂકી દીધી માટે એનો ક્ષેત્રફળનો સદિશ એ વિદ્યુત ક્ષેત્ર સાથે ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે છે તો એના માટેનું સમીકરણ આવી રીતે થશે તો એનો એકમ આપણે લખીએ કે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર અને પાઈ મણિ સૂત્ર આપણે આ રીતે બનાવી શકીએ બરાબર તો વિદ્યુત ફ્લક્સ માટે આટલા પોઈન્ટો ખાસ સમજવાના છે હવે બીજો પોઈન્ટ કે વિદ્યુત ફ્લક્સ જ્યારે દાખલાઓમાં એનો ઉપયોગ કરીશું કે જ્યારે કોઈક થિયરીઓ સોલ્વ કરીશું ત્યારે કેટલીક સંજ્ઞા પ્રણાલી આપણે સમજવાની છે એની કેટલીક સંજ્ઞા પ્રણાલી આપણે સમજવાની થાય છે તો સંજ્ઞા પ્રણાલી કેવી રીતે છે શું છે આપણે સમજી લઈએ જેમ તમને ખબર છે કે આપણે આગળ જોયું કે કોઈ ધન વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ જતી દિશામાં હોય તો એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કેટલીક સંજ્ઞા પ્રણાલી આપણે લઈએ ચલો માની લો કે કોઈ આકૃતિ તમને એવી આપી છે કોઈ બંધ આકૃતિ આપી દીધી છે આ જે હું તમને ચલાવું છું એ બધું બંધ આકૃતિ માટે છે બરાબર બંધ પૃષ્ઠ માટે આ જે આપણે સંજ્ઞા પ્રણાલી સમજીશું એ બધા જ બંધ પૃષ્ઠ માટેની છે તો આ એક બંધ પૃષ્ઠ લઈ લઈએ બંધ ભાગ આખો બંધ છે આ બંધ પૃષ્ઠના અંદરના ભાગની અંદર આપણે કોઈ એક ધન વિદ્યુત ભાર મૂકી દઈએ હવે બંધ પૃષ્ઠના અંદરના ભાગમાં તમે કોઈ ધન વિદ્યુત ભાર મૂકી દેશો તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તો ખબર છે કે બહાર તરફ જતી દિશામાં થશે ને તો બહાર તરફ જતી દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર મળશે ક્લિયર તો કોઈ બંધ આકૃતિમાં તમે ધન વિદ્યુત ભાર મૂકી દો તો તમે વિદ્યુત ક્ષેત્ર જોશો તો બધું બહાર તરફ જતી દિશામાં હોય અને જ્યારે કોઈ આવી આકૃતિ આપી દીધી હોય તમને એમ કીધું કે ભાઈ આ આકૃતિ માટેનું ફ્લક્સ ગણો તો હંમેશા બંધ આકૃતિમાં કોઈ ધન વિદ્યુત ભાર મૂકી દેવામાં આવે તો આનું ફ્લક્સ હંમેશા ઇઝ ગ્રેટર ધેન ઝીરો ધન મળશે આનું ફ્લક્સ કેવું મળશે ધન મળશે હંમેશા તમે જ્યારે એની ગણતરી કરો આવી કોઈ આકૃતિ આપી હોય તમે એના ફ્લક્સની ગણતરી કરો તો એ ફ્લક્સ હંમેશા તમને ધન મળશે માની લો કે કોઈ એક બીજી આપણે આકૃતિ લઈ લઈએ એક બીજું બંધ બંધ પૃષ્ઠ લઈ લઈએ આ બંધ પૃષ્ઠની અંદર જે પહેલાં આપણે ધન વિદ્યુત ભાર મૂક્યો એના બદલે ધારો કે આપણે કોઈ ઋણ વિદ્યુત ભાર લઈ લઈએ અહીંયા કોઈ ઋણ વિદ્યુત ભાર મૂકીએ હવે ઋણ વિદ્યુત ભાર મૂકીએ તો શું થશે એનું વિદ્યુત ક્ષેત્ર છે એ અંદર તરફ હશે કે બહાર તરફ જતી દિશામાં હશે તો સ્વાભાવિક છે કે એનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ અંદર તરફ જતી દિશામાં આપણે મળશે આવી રીતે ક્લિયર અને જ્યારે કોઈ બંધ પરિપથની અંદર ઋણ વિદ્યુત ભાર મૂકેલો હોય અને આવા બંધ પરિપથ માટે ફ્લક્સની ગણતરી કરવામાં આવે તો આનું ફ્લક્સ એ હંમેશા તમને ઋણ જ મળશે કેવું મળશે ઋણ મળશે ફ્લક્સની કિંમત હંમેશા તમને ઋણ મળત બરાબર તો બે પોઈન્ટ પહેલા સમજો સંજ્ઞા પ્રણાલી છે કે જો કોઈ બંધ પરિપથની અંદર તમે ધન વિદ્યુત ભાર મૂકેલો હોય તો ધન વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર તરફ જતી દિશામાં હોય માટે એનું ફ્લક્સ હંમેશા ધન મળશે જો કોઈ બંધ પરિપથની અંદર ઋણ વિદ્યુત ભાર મૂકી દો છો તો એનું ફ્લક્સ હંમેશા ઋણ જ મળશે પણ ઘણીવાર એવી કોઈ આકૃતિ આવી જાય કે કોઈ ઘન જેવો પદાર્થ આવી જાય અથવા તો બંધ આકૃતિ સ્વરૂપમાં આવો કોઈ પદાર્થ છે ધારો કે આવો કોઈ બંધ ભાગ છે બંધ ખોખું ટૂંકમાં ખોખું તમે કહી શકો ખોખું હોય તો બધી બાજુઓ હોય ને એવો ખોખા જેવો ભાગ છે હવે આ ખોખા જેવા ભાગમાં ક્ષેત્ર રેખાઓ આવી રીતે નીકળે છે હવે ક્ષેત્ર રેખાઓ જુઓ તો કોઈ એક બંધ પૃષ્ઠમાં આ બાજુથી ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જાય છે
અને આ બાજુથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે અને આપણને ખબર છે કે ક્ષેત્ર રેખાઓ જેટલી અંદર જાય એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર આવે તો જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે એટલી જ બહાર આવે છે હવે તમને એવું કીધું કે આ પૃષ્ઠ સાથે સંકળાતો ફ્લક્સ કેટલું થશે તો ધ્યાન રાખો કે આ પૃષ્ઠ આ જે પૃષ્ઠ રહ્યું આ જે બંધ સપાટી છે બંધ પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠમાં આ બાજુનો ભાગ જોશો તો એમાંથી ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જાય છે અને ક્ષેત્ર રેખાઓ જો અંદર તરફ જતી હોય એનો મતલબ એનું ફ્લક્સ ઋણ થશે તો આ સપાટી માટેનું ફ્લક્સ થશે ઋણ આ સપાટીની જો વાત કરીએ તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ આવતી દિશામાં છે અને જો ક્ષેત્ર રેખાઓ બહાર તરફ આવતી દિશામાં હોય તો એનું ફ્લક્સ થાય ધન તો આ સપાટી માટે ફ્લક્સની કિંમત થશે ધન તો આ સપાટી માટે ફ્લક્સની કિંમત ઋણ આ સપાટી માટે ફ્લક્સની કિંમત ધન જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જાય એટલી જ બહાર નીકળે છે તો પરિણામી આખી સપાટીનું ફ્લક્સ કેટલું થશે શૂન્ય થશે તો આવી સપાટીનું પરિણામી ફ્લક્સ ફાય કેવું થાય ઝીરો થાય છે ઝીરો ફ્લક્સ સમા થાય કે કોઈ બંધ પૃષ્ઠ આપી દીધું હોય આ બંધ પૃષ્ઠમાંથી જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ નીકળતી હોય એટલે એક બાજુથી આવી અને બીજી બાજુથી જો નીકળી જતી હોય તો આવા પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ હંમેશા શૂન્ય થાય છે બરાબર માની લો કે આપણે પૃષ્ઠ તરીકે કોઈ એક ચોક્કસ પ્રકારનો ઘન લઈ લઈએ પૃષ્ઠ તરીકે ચોક્કસ પ્રકારનો ઘન લઈ લઈએ અને એના માટે ફ્લક્સ ગણવું છે તો પૃષ્ઠ તરીકે ચોક્કસ પ્રકારનો જો ઘન લઈ લો તો ઘન આપણે આવી રીતે દોરીએ કોઈ એક ખોખા જેવો ભાગ આપણે લઈ લઈએ માની લો કે આ એક ઘન છે હવે આ ઘન આખા ચુંબકીય સોરી આખા વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધું છે એટલે કે એક બાજુથી વિદ્યુત ક્ષેત્ર આવે છે અને બીજી બાજુ નીકળી જાય છે તો આ જે ઘન રહ્યું આ ઘન સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થશે તો આપણે આ તો સમજ્યા કે ભાઈ આવો પોઈન્ટ થાય છે જે આપણે આકૃતિ સ્વરૂપે સમજવું હોય તો સમજી શકીએ પણ આપણે એને સાબિત કરવો છે તો કેવી રીતે મારા ફ્લક્સ ફાયની કિંમત ઝીરો સાબિત કરવી છે તો એ કેવી રીતે કરું તો માની લો કે અહીંયા આગળ ધારો કે આ એક ઘન રહ્યો આ ઘનને આપણે આવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ આવા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાંથી આવી અને આ દિશામાં જતું રહે છે બરાબર આવા પ્રકારનું કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે જેની અંદર આપણે આવો ઘન મૂકી દીધેલો છે હવે આવો ઘન જ્યારે આવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આ ઘનનું ફ્લક્સ કેટલું થશે સમજીએ તો આપણને દેખાય છે કે આ જે ઘન છે ઘનને ટોટલ કેટલી સપાટી છે તો ઉપરની એક નીચેની બે આ બાજુની ત્રણ આ સાઈડની ચાર આગળની પાંચ અને પાછળની છ ટોટલ છ સપાટી થઈ તો આપણે શું કરવું પડશે કે આ ફ્લક્સની કિંમત શૂન્ય બનાવવા માટે ઘનની દરેકે દરેક સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધી અને એનું પરિણામી લઈ અને આખા ઘનનું ફ્લક્સ શોધવું પડશે તો સૌથી પહેલું કામ કરીએ કે આ સાઈડની જે સપાટી છે એ સાઈડની પેલી બાજુની સપાટી છે પહેલાં એનું ફ્લક્સ શોધીએ હવે એ સાઈડની સપાટી હોય તો એના ક્ષેત્રફળનો સદિશ બહાર તરફ જતી દિશામાં એ સપાટીને ધ્યાનમાં રાખીએ તો એના બહાર તરફ જતી દિશામાં હોય તો બહાર તરફ જતી દિશામાં આના ક્ષેત્રફળનો સદિશ મળ્યો એને આપણે ઈ વન કહીએ હવે તમે જુઓ કે આ ક્ષેત્રફળનો સદિશ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો એના માટે ફ્લક્સ કેટલું થશે તો ફાઇ વન બરાબર એ વન ઈ વન કોસ થીટા વન કહી દઉં સૂત્ર જાણીએ છીએ આગળ ફ્લક્સનું સૂત્ર લાયા એમાંથી એ વન ઈ વન કોસ થીટા વન તરીકે કેટલા થાય એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એટલે 180 ડિગ્રી થશે અને 180 ડિગ્રી એટલે માઇનસ વન તો ફ્લક્સ કેટલું થશે માઇનસ ઈ વન એ વન ઈ વન એટલે આ ફ્લક્સ જેની કિંમત ઈ છે એ વન એટલે આપણે ઘન લીધેલો છે જેની બધી બાજુઓના માપ સમાન છે માટે આમ પણ લખી શકો કે માઇનસ ઈ એ જેટલું ફ્લક્સ થયું બીજી સપાટી સાથે લઈએ ચલો બીજી એટલે એક્ઝેક્ટ એની સામેની એટલે આ સપાટી માટેનું ફ્લક્સ ગણીએ તો એના ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં થશે તો એના માટે ગણીએ તો ઈ એ કોસ થીટા બરાબર કેટલા થશે ક્ષેત્રફળને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં માટે ઝીરો તો આનું ફ્લક્સ મળ્યું ઈ એ ધન ફાઈ ટુ ની કિંમત ચલો ફાઈ થ્રી ની કિંમત શોધીએ ફાઈ થ્રી લઈએ
फाइथ्री तरीके आपने मानी लो कि आगर नियाज है, आगर नो भाग है, ये आगर ना सपाटी ना क्षेत्रफल नी कीमत लगी। तो कोई घन मुकेलू है, आम घन मुकी दो तो घन नी आ आगर नी सपाटी ना क्षेत्रफल नो सदिश आम थवान, आम बाहर आती दिशा में विद्युत क्षेत्र आम छे, आ सपाटी ना क्षेत्रफल नो सदिश आम, तो आ क्षेत्रफल सॉरी आ विद्युत क्षेत्र आ क्षेत्रफल तो बन्ने वच्चे नो खूणो 90 डिग्री थशे, तो आ क्षेत्रफल नो सदिश અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય, તો 90 ડિગ્રી થશે તો કિંમત EA cos 90 અને cos 90 ની કિંમત 0, માટે આ સપાટી માટે ફ્લક્સ 0। સેમ પાછળની સપાટી છે, એ પાછળની સપાટી માટે કરશો તો જેમ સપાટી આમ હતી તો એના ક્ષેત્રફળનો સદિશ આમ હતો, પાછળની સપાટી કરશો તો પેલી બાજુ અને પેલી બાજુ થશે તો ખૂણો 270 ડિગ્રી થશે, तो 54 बराबर EA cos 270 આનો જવાબ પણ 0 જ થવાનો છે। ક્લિયર? હવે ઉપરની સપાટી લો કે નીચેની લો, તમે ઉપરની લેશો કે નીચે, ચલો ઉપર નીચેની આપણે સપાટી લઈએ તો પણ એ 90 ડિગ્રીના ખૂણા બનાવે છે, માટે 0 0 થવાનો। તો આ આગળની બેસ આગળની પાછળની સપાટીનું ફ્લક્સ 0, ઉપર નીચેનું ફ્લક્સ 0, આ બાજુનું માઈનસ EA આ બાજુનું પ્લસ EA બધાનું પરિણામી કરો કેટલો થાય, બધાનો પરિણામી કરો, આનું માઈનસ EA આનું પ્લસ EA, આગળની સપાટીનું 0 પાછળનું 0, આનું પણ 0 આનું પણ 0, તો શું થયું, કિંમત 0, તો પરિણામી ફ્લક્સ કેટલું થાય 0। આમ કોઈ બંધ પૃષ્ઠ હોય, બંધ પૃષ્ઠને તમે વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો છો અને આ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખા એક બાજુથી આવીને બીજી બાજુથી જો નીકળી જતી હોય તો એનું ફ્લક્સની કિંમત કેટલી થાય 0 થશે। ક્લિયર? હજી બીજી લઈએ વાત, ધારો કે આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં લઈ લઈએ, સૂત્ર સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરીએ, કોઈ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર E આવી દિશામાં લઈ લઈએ। હવે કોઈ એક ધારો કે એક સપાટી આવી રીતે મૂકી દઈએ, જે પોઈન્ટ આપણે આગળ આવી ચૂકેલો છે, सपाटी आवी रीते मूकी दो, आवी रीते नो मतलब ए थसे कि आनो क्षेत्रफल नो सदिश अने विद्युत क्षेत्र बन्ने एक ज दिशा मां छे, तो आ सपाटी साथे संकळातो फ्लक्स केटलू थाय, तो आपणे आगळ भणी गेला छीए कि फ्लक्स फाय बराबर EA cos थीटा बराबर EA cos, आ बन्ने वच्चे नो ए अने ई वच्चे नो खूणो 0 थसे, माटे फ्लक्स थसे EA जेटलू। टूंकमां याद राखो के विद्युत क्षेत्र ने लंब रूपे तमे पृष्ठ मूको छो, विद्युत क्षेत्र ने लंब रूपे पृष्ठ मूको तो फ्लक्स की कीमत EA जेटली थाय। हवे बीजो पॉइंट ले लिए, धारो कि आपणे सपाटी आवी रीते मूकी दईए, सपाटी आडी मूकी दईए कि जेना क्षेत्रफळनो सदिश आम छे ऊपर तरफ, आनो क्षेत्रफळ आवी दिशामां हतो, हवे ऊपर तरफ छे एवी रीते मूकी दईए, ઉપર તરફ છે એવી રીતે મૂકી દઈશું, તો તમને દેખાય છે કે E અને A વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય છે, તો ફ્લક્સ કેટલું થશે, તો phi બરાબર EA cos થીટા બરાબર EA cos 90 ડિગ્રી બરાબર 0। તો હવે બીજો પોઈન્ટ સમજો કે જો સપાટી એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર પડી હોય, જો સપાટી એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થાય 0 થશે, બરાબર। તો આ બંને પોઈન્ટો આપણે લખાણ સ્વરૂપે લઈ લઈએ કે જો પૃષ્ઠ એ સોરી વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય તો તેમાંથી પસાર થતું ફ્લક્સ EA, EA એટલે કે સૌથી મહત્તમ હશે એમ પણ કહી શકો, ફ્લક્સ મહત્તમ હોય છે, બરાબર, જો પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો। બીજો પોઈન્ટ કે જો પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો તેમાંથી પસાર થતું
फ्लक्स शून्य होय छे। कारण कन्फ्यूजन आवशे, हो कन्फ्यूजन शुं आवशे के अहींया तो तमने एवुं कीधुं के विद्युत क्षेत्रफळनो सदिश अने विद्युत क्षेत्र बंने समांतर छे तो फ्लक्स महत्तम, पण आ शुं कहे छे के कोई पण पृष्ठ होय तो पृष्ठना क्षेत्रफळनो सदिश हमेशा पृष्ठने लंब ज होय, बराबर। पृष्ठना क्षेत्रफळनो सदिश हमेशा पृष्ठने लंब होय। हवे आवुं पृष्ठ मूको तो एना क्षेत्रफळनो सदिश आवी दिशामां छे, साथे साथे विद्युत क्षेत्र पण एवी दिशामां, माटे बंने वच्चेनो खूणो शून्य तो फ्लक्स महत्तम। तो पृष्ठ ज्यारे विद्युत क्षेत्र ने लंब मूको छो त्यारे फ्लक्स हमेशा महत्तम मळे छे। पण पृष्ठ जो विद्युत क्षेत्र ने समांतर करी दो तो आना क्षेत्रफळनो सदिश ऊपर तरफ ए विद्युत क्षेत्र साथे 90 डिग्री नो खूणो बनावशे। આવી સ્થિતિમાં ફ્લક્સની કિંમત શૂન્ય થાય, અને ફ્લક્સની કિંમત શૂન્ય થશે તો આપણે કહી શકીએ કે પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર પડી હોય તો ફ્લક્સની કિંમત કેવી થાય, શૂન્ય થાય છે। તો આ બે મહત્વના પોઈન્ટ આપણે યાદ રાખીશું, ક્લિયર, ઓકે, બરાબર છે। ચલો હવે આપણે આના પછી આગળનો એક પોઈન્ટ જોઈએ। માની લો કે કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ પૃષ્ઠ મૂકો છો તો એનું ફ્લક્સ કેવી રીતે શોધવું। જો કે એનું સૂત્ર આપણે આ થિયરીમાં આવતું નથી, પણ આપણે ખાલી સમજી લઈએ કે થતું પસાર થતું હોય તો કેવી રીતે આપણે એની ગણતરી કરી। પોઈન્ટ આવી રીતનો છે, આપણે ગણત ખાલી સમજી લેવાનું છે, એના વિશેની કોઈ તારણ આપણે મેળવવું નથી। તારણ આવી રીતે છે કે ધારો કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ, કોઈ પૃષ્ઠ આપણે છે એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકી દો, માની લો કે અસમાન વિદ્યુત ક્ષેત્ર આપણે આવી રીતનું લઈ લઈએ, આવી રીતનું કોઈ એક અસમાન વિદ્યુત ક્ષેત્ર આપણે આવી રીતનું લઈ લઈએ। હવે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આના તમને દેખાય છે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાન કે સમાંતર કે એકબીજાથી સમાન અંતરે નથી। આની અંદર તમે કોઈ પૃષ્ઠ મૂકી દો છો, કોઈ સપાટી મૂકી દો, ધારો કે આપણે કોઈ અનિયમિત આકારની કોઈ સપાટી મૂકી દઈએ, આવી કોઈ સપાટી મૂકી દઈએ। હવે આ સપાટી સાથે સંકળાતું ફ્લક્ષ શોધવું હોય તો કેવી રીતે શોધવાનું? તો જુઓ કે અહીંયા આગળ આપણે જે વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે એ અસમાન છે। અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર તમે જ્યારે કોઈ પૃષ્ઠ મૂકો છો અને એની સાથે સંકળાતું જો તમારું ફ્લક્ષ શોધવું હોય તો આના આપણે આવી રીતે શોધાય। સૌથી પહેલા આપેલ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠના નાના નાના પૃષ્ઠખંડો વિચારવા પડે। નાના નાના પૃષ્ઠખંડો કેમ? માની લો કે આ પૃષ્ઠ આવી રીતે હતું, હવે આ વિદ્યુત ક્ષેત્ર જો હોય આવી દિશામાં છે તો જેવી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં આગળ આપણે એક નાનો પૃષ્ઠખંડ વિચારી દઈએ। આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આવું છે તો એને નાનો ખંડ વિચારી દઈએ, અહીંયા પણ નાનો ખંડ, આ જગ્યાએ પણ નાનો ખંડ વિચારી દઈએ, બધી જગ્યાએ નાના નાના પૃષ્ઠખંડો વિચારી દેવા પડે। આ બધા જ નાના નાના જે પૃષ્ઠખંડો હોય એમાંથી પસાર થતું આપણે ફ્લક્ષ શોધવું પડે। માની લો કે પહેલામાંથી પસાર થતું ફ્લક્ષ ફાય વન નામ આપવું, બીજાનું ફાય ટુ, ત્રીજાનું ફાય થ્રી, એમ કરતા કરતા ધારો કે એનમો ખંડ હોય એનું ફ્લક્ષ હું ફાય એન નામ આપું તો દરેકની કિંમત પહેલા શોધી કાઢવી પડે। જો પહેલામાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્રને આપણે ઇવન કહેતા હોઈએ, ઓકે, અને પહેલાના પૃષ્ઠખંડનું ક્ષેત્રફળનો સદિશ A1 કહેતા હોઈએ તો પહેલાનું ફ્લક્સ E1.A1 મળે, બીજા માટેની ગણતરી કરતા હોઈએ તો E2.A2 મળશે, ત્રીજા માટે પણ જો ત્રીજો જે પૃષ્ઠખંડ એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર જો E3 હોય
અને એના ક્ષેત્રફળનો સદિશ જો a3 હોય તો એનું ફ્લક્સ phi3 મળશે એમ કરતા કરતા n મો કોઈ ખંડ લઈ લો અને એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ છે એનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે en છે અને એનો ક્ષેત્રફળનો સદિશ an છે તો એનું ફ્લક્સ થશે આટલું હવે દરેક સ્થિતિમાં તમે જુઓ તો દરેક સ્થિતિમાં આપણને દેખાય છે કે જે પૃષ્ઠખંડ એટલે પૃષ્ઠખંડ આવી રીતે લીધેલો છે અને એનો ક્ષેત્રફળનો સદિશ બહાર આવે છે આ ખંડમાં આ ક્ષેત્રફળ આ જે ખંડ હોય આ ખંડનો ક્ષેત્રફળનો સદિશ બહાર આવતી દિશામાં અને એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે આ ખંડ આપણે આવી રીતે વિચારેલો છે પહેલા ખંડની વાત કરો આવી રીતે ખંડ છે એના ક્ષેત્રફળનો સદિશ તમે લેશો તો બહાર આવતી દિશામાં બરાબર સાથે સાથે એ ખંડમાંથી વિદ્યુત ક્ષેત્ર જે આવે છે એ પણ એ જ દિશામાં માટે એ અને ઈ બંને એક જ દિશામાં થાય તો બંને વચ્ચેનો ખૂણો શૂન્ય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર e1 a1 થઈ જશે કારણ કે થીટા બરાબર 0 એટલે cos 0 ની કિંમત 1 તો ફ્લક્સ e1 a1 સેમ બીજા માટે પણ એ જ કન્ડિશન તો e2 a2 ત્રીજા માટે પણ સેમ e3 a3 થશે અને છેલ્લા માટે પણ સેમ en an થાય તો ટૂંકમાં કે કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે પૃષ્ઠ મૂકી દો અને એની સાથે સંકળાતું જો ફ્લક્સ શોધવું હોય તો એના ઉપર ઘણા બધા નાના નાના પૃષ્ઠખંડો વિચારી દેવા પડે આ બધા જ નાના નાના પૃષ્ઠખંડોમાંથી પસાર સાથે સંકળાતું આપણે ફ્લક્સ શોધી કાઢવું પડે અને બધાનું ફ્લક્સ શોધી આ બધાનો જ્યારે સરવાળો કરીએ ત્યારે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ મળે તો આમ લખી શકીએ કે પરિણામી વિદ્યુત ફ્લક્સ phi બરાબર phi1 વત્તા phi2 વત્તા phi3 વત્તા અપ ટુ phi n ઓકે બધાની જો કિંમત મૂકીએ તો થશે e1 a1 વત્તા e2 a2 વત્તા e3 a3 વત્તા અપ ટુ en an હવે મિત્રો ધ્યાન રાખો કે આપણે સમગ્ર જે પૃષ્ઠ રહ્યો એ સમગ્ર પૃષ્ઠનું ક્ષેત્રફળ જો કેપિટલ A લઈ લઈએ અને એના તમે નાના નાના પૃષ્ઠખંડો વિચારી દો તો નાના નાના પૃષ્ઠખંડોનું ક્ષેત્રફળ તમારે ડેલ્ટા સ્વરૂપનું વિચારવાનું ટૂંકમાં આના આપણે કહીએ e1 ડોટ ડેલ્ટા a1 e2 ડોટ ડેલ્ટા a2 e3 ડોટ ડેલ્ટા a3 en ડોટ ડેલ્ટા an તો અહીંયા આગળ બધામાં ડેલ્ટા લાગી જશે આપણે ડેલ્ટા કેમ લગાડ્યું કારણ કે આખું સમગ્ર પૃષ્ઠ હતું એનું ક્ષેત્રફળ એ લઈ લઈએ અને એમાં તમે નાના નાના પૃષ્ઠખંડો વિચારી દો તો નાના નાના પૃષ્ઠખંડોનું ક્ષેત્રફળ આપણે ડેલ્ટા સ્વરૂપે દર્શાવીએ અને ડેલ્ટા સ્વરૂપે દર્શાવીએ તો આ સૂત્રમાં બધી ડેલ્ટા વાળી કિંમતો મૂકી દઈએ તો e1 ડેલ્ટા a1 પ્લસ e2 ડેલ્ટા a2 પ્લસ e3 ડેલ્ટા a3 પ્લસ અપ ટુ en ડેલ્ટા an સરવાળો બહુ લાંબા સુધીનો છે માટે એને સિગ્મા સ્વરૂપે પણ દર્શાવી શકો સિગ્મા e ડેલ્ટા a e ની સાથે 1 2 3 એ બધી કિંમતો છે એના બદલે આપણે i લઈ લઈએ ડેલ્ટા a ની સાથે પણ 1 2 3 કિંમતો છે માટે i લઈ લઈએ તો જ્યાં કહી શકાય કે i ની કિંમત 1 થી શરૂ થઈ અને n સુધીનું છે તો પરિણામી ફ્લક્સ phi કેટલું મળ્યું સિગ્મા i બરાબર 1 થી n ei ઇન્ટુ ડેલ્ટા ar હવે આ જો જે પૃષ્ઠ રહ્યું એ જો વધારે પડતું અનિયમિત આકારનું હોય તો જે પૃષ્ઠ આપણે લઈએ એ બહુ બધું અનિયમિત આકારનું હોય તો એમાં તમે જે પૃષ્ઠખંડો વિચારે એ તમારે બહુ સૂક્ષ્મ વિચારવા પડે જો પૃષ્ઠ તમે અનિયમિત આકારનું વધારે અનિયમિત આકારનું જો વિચારો તો એના જે પૃષ્ઠખંડો છે એ બહુ સૂક્ષ્મ વિચારવા પડે અને પૃષ્ઠખંડની કિંમત બહુ સૂક્ષ્મ થઈ જાય તો એના ક્ષેત્રફળની કિંમત પણ બહુ સૂક્ષ્મ થઈ જાય તો આવી સ્થિતિમાં આ સમીકરણને તમારે લિમિટ લગાડવી પડે તો લખી શકાય કે લિમિટ ડેલ્ટા a સોરી લિમિટ ડેલ્ટા a ટેન્ડ્સ ટુ 0 માટે આનો મતલબ શું થયો ડેલ્ટા a એટલે પૃષ્ઠખંડો જે રહ્યા એનું ક્ષેત્રફળ પૃષ્ઠખંડો રહ્યા એનું ક્ષેત્રફળ ડેલ્ટા a આ ડેલ્ટા a ની કિંમત જો પૃષ્ઠ તમે જે છે એ બહુ સૂક્ષ્મ વિચારે બહુ અનિયમિત વિચારેલું હોય તો પૃષ્ઠખંડો પણ બહુ સૂક્ષ્મ થાય બહુ સૂક્ષ્મ એટલે 0 ની નજીકમાં તો આવી સ્થિતિમાં આ સમીકરણને લિમિટ લગાડી દઈએ તો phi બરાબર લિમિટ ડેલ્ટા a ટેન્ડ્સ ટુ 0
सिग्मा आई बराबर वन थी एन ई आई डेल्टा ए आई। જ્યારે જ્યારે લિમિટની સાથે ડેલ્ટા વાળી રાશિ આવે તો ડેલ્ટા બની જાય ડી માં, તો ફાઇનલ સમીકરણ આવી રીતે મળશે। આ થઈ ગયું લિમિટ આવશે એટલે સિગ્મા થઈ જશે સંકલન, લિમિટ આવે એટલે સિગ્મા થઈ જાય સંકલન, અને આ સમીકરણ આવી રીતે લખાશે ઈઆઈ ડોટ અથવા તો ઇનટુ ડી એ આઈ। તો ફ્લક્સ ફાઇનલ સૂત્ર શું મળ્યું, સંકલન ઈઆઈ ઇનટુ ડી એ આઈ, જ્યાં ઈઆઈ એમના એમ અને ડેલ્ટા થઈ જાય લિમિટના લીધે ડીમાં, અને સિગ્માનું થઈ જશે સંકલન લિમિટ લગાડીએ તો। મિત્રો યાદ રાખો કે આ થિયરીની સાબિતી બુકમાં નથી અને પૂછાતી નથી, બરાબર, આ સાબિતી આપણે આપવાની નથી, પણ આપણે સમજવા માટે એમ લઈ લઈએ છીએ કે કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકી દો તો એની સાથે સંકળાતો ફ્લક્સ આપણે આ સમીકરણની મદદથી શોધીએ છીએ, જ્યાં કેપિટલ એ પણ હોય અથવા તેના બદલે સ્મોલ એ પણ હોઈ શકે। તો સૂત્ર આપણને ફાઇનલ સૂત્ર આવી રીતે મળે કે ફાય બરાબર સંકલન ઈ ઇનટુ ડી એ। આ સમીકરણની મદદથી કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ તમે ગમે તે આકારની કોઈ આકૃતિ લઈ લો, કોઈ પૃષ્ઠ લઈ લો, તો એની સાથે સંકળાતો ફ્લક્સ આ સૂત્રની મદદથી મળશે, બરાબર। તો આ આપણે થિયરી લખવાની થતી નથી, ખાલી આ સૂત્ર આપણે એક યાદ રાખવાનું થશે। હવે આપણે એક દાખલો લઈ લઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 15 છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 15। સ્વાધ્યાયનો દાખલા નંબર 15, હવે દાખલા નંબર 15 જે છે એની માટે રકમ લખતો નથી, રકમ બોલું છું પણ આકૃતિ દોરી કાઢો એટલે જેથી તમને ઝડપથી રકમ સમજણ પડી જાય। તો આપણે આકૃતિ હું આવી રીતે દોરી દઉં છું, ચલો હવે આપણે રકમ સમજીએ કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર 3×10³ આઈ કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ છે। તો આપણે એક વિદ્યુત ક્ષેત્ર ઈ ની કિંમત આપી દીધી છે કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર 3×10³ આઈ કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ છે। આ આઈ કેરેટ નો મતલબ શું થાય, આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, આઈ કેરેટ એટલે એક્સ અક્ષની દિશામાં, ધન એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર જાય છે। તો યામાક્સ પદ્ધતિમાં આપણે ધન એક્સ અક્ષની દિશામાં આગળ વધતું એક વિદ્યુત ક્ષેત્ર આપણે લઈ લીધું છે। આગળ જોઈએ તો પહેલો પોઈન્ટ છે એટલે કે પહેલી આકૃતિમાં તમને કીધેલું છે આ એ નંબરની આકૃતિ,
અને આ બી નંબરની આકૃતિ છે તો એ નંબરની આકૃતિમાં તમને કીધું છે એ પ્રમાણે સમજીએ કે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવો 10 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો ચોરસમાંથી પસાર થતો ફ્લક્સ કેટલું એટલે કે સમતલ આપણે પહેલા આ જે સમતલ છે જેની બાજુઓ 10 સેન્ટીમીટર લંબાઈની છે હવે આ સમતલને મૂકવાનું છે કેવી રીતે કે જેની બાજુઓ y અને z અક્ષને સમાંતર હોય તો જુઓ આ આ બાજુ z અક્ષને સમાંતર આ બાજુ y અક્ષને સમાંતર આ બાજુ z અક્ષને સમાંતર આ બાજુ y અક્ષને સમાંતર માટે yz અક્ષને સમાંતર હોય આપણે એવો કોઈ એક સમતલ લઈ લઈએ જો તમે સમતલ yz અક્ષને સમાંતર લો એટલે આવી રીતે તો એના ક્ષેત્રફળનો સદિશ એ દિશામાં મળે એટલે કે x અક્ષની દિશામાં મળશે બીજી આકૃતિમાં શું કીધું છે કે જો આ ચોરસના સમતલને દોરેલો લંબ આ ચોરસ એના સમતલને દોરેલો લંબ એટલે આ સમતલ લઈ લઈએ એનો લંબ લઈ લઈએ લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવતો હોય તો તેમાંથી કેટલો ફ્લક્સ પસાર થાય એટલે બીજી સ્થિતિમાં શું કરવાનું છે કે જે સમતલ હતું એ થોડું ત્રાસું મૂકી દેવાનું ત્રાસું મૂકીએ અને એનો લંબ એટલે વાસ્તવમાં એના ક્ષેત્રફળનો સદિશ કહેવાય આ ક્ષેત્રફળનો સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય તો એ સ્થિતિમાં આ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું અને પહેલી સ્થિતિમાં આ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું બંને સ્થિતિમાં સમતલ સાથે સંકળાયેલા ફ્લક્સ શોધવાના છે તો આપણે પહેલી સ્થિતિની વાત કરીએ કે સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ આપણે સૂત્ર જાણીએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર સૂત્ર શું છે કે ઈ એ કોસ થીટા હવે આકૃતિ ઉપરથી તમને દેખાય છે કે આકૃતિમાં ક્ષેત્રફળનો સદિશ એ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં માટે થીટા બરાબર કેટલા થશે તો ઈ એ કોસ 0 કારણ કે થીટા બરાબર કેટલા થાય 0 ડિગ્રી થશે તો ઈ એ કોસ થીટા એટલે ફક્ત ઈ એ પણ લખી શકો ફાઈ બરાબર therefore phi બરાબર e ની કિંમત આપી દીધી છે 3 ગુણ્યા 10 ની 3 ઘાત હવે મૂલ્ય સ્વરૂપમાં દર્શાવો 3 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા a ની કિંમત જો a એટલે કેટલું થશે સમતલનું ક્ષેત્રફળ સમતલનું ક્ષેત્રફળ કેટલું થાય તો જે સમતલ છે સમતલની બાજુનું માપ આપી દીધું 10 સેન્ટીમીટર હવે સમતલ ચોરસ સ્વરૂપનો આપી દીધો તો એક બાજુ બધી બાજુઓના માપ 10 સેન્ટીમીટર થશે અને ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા લંબાઈ માટે 10 ગુણ્યા 10 તો આનું ક્ષેત્રફળ થશે 100 પણ સેન્ટીમીટર થશે તો 100 ગુણ્યા 10 ની માઇનસ 10 ની માઇનસ 4 ઘાત તો 100 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત થશે કેવી રીતે આવ્યો એક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે તો 10 સેન્ટીમીટર આમ લખાય ને કે બાજુનું માપ એટલે તમે એને એલ કહી દો તો એલ બરાબર 10 સેન્ટીમીટર તો 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર થશે તો એકનું માપ 10 ની માઇનસ 10 ગુણ્યા 10 ની માઇનસ 2 બીજાનું 10 ગુણ્યા 10 ની માઇનસ 2 બંનેનો ગુણાકાર તો 100 ગુણ્યા 10 ની માઇનસ 4 ઓકે ચલો તો ફાઈ બરાબર કેટલા મળશે તો તમને દેખાય છે કે 10 ની 3 ઘાત છે અને બીજા 100 એટલે 100 ના 2 મીંડા લગાય તો 10 ની 5 ઘાત થઈ ગઈ તો 10 ની 5 ઘાત અને 10 ની માઇનસ 4 તો 10 ની 1 ઘાત અને 10 ની 1 ઘાત એટલે 3 ગુણ્યા 10 ની 1 ઘાત લખો અથવા તો ફાઈ બરાબર 30 લખી દો અને એકમ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર તો 30 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર મળ્યા ચલો હવે આપણે બીજી આકૃતિ બી માટેની વાત કરીએ બી આકૃતિ સાથે સંકળાતું ફ્લક્સ લઈ લઈએ તો સમતલ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ સમતલ સાથે સંકળાતું ફ્લક્સ ચલો બીજી આકૃતિમાં સમતલ સાથે સંકળાતું ફ્લક્સ જો તો અહીંયા તમને દેખાય છે કે ફ્લક્સ નું સૂત્ર તો એક જ થાય છે કે ફાઈ બરાબર ઈ એ કોસ થીટા હવે આની અંદર તમે જોશો તો થીટા એ વાસ્તવમાં ઈ અને એ વચ્ચેનો ખૂણો છે જે તો 60 ડિગ્રી છે આ ફાઈ ની થીટા ની કિંમત 60 ડિગ્રી થશે તો અહીંયા આગળ આપણે શું મૂકી દઈશું થીટા બરાબર 60 ડિગ્રી મૂકી દઈએ તો થશે ઈ એ કોસ 60 ડિગ્રી માટે જવાબ શું આવશે e ની કિંમત આપણે મૂકી દઈએ તો આમ થશે કે e a 60 બરાબર 1/2 therefore e a/2 તો ફ્લક્સ ની કિંમત કેટલી થઈ phi બરાબર e a/2 e ની કિંમત મૂકી દઈએ તો e ની કિંમત થાય છે 3 ગુણ્યા 10 ની 3 ઘાત
एनी किंमत 100 × 10⁻⁴ भाग्या 2। હવે ઉપરનાનો જવાબ તો 30 આવતો હતો તો 30 ભાગ્યા 2 તો ફાઈની કિંમત કેટલી મળશે 15 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર તો આપણે આવી રીતે ફ્લક્સની કિંમત શોધી શકીએ તો આમ કોઈ પણ સમતલ એ કેવા કેવી રીતે પડ્યું છે એના ઉપરથી આપણે ફ્લક્સની કિંમત મળશે જો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે પડી હોય તો બંનેના વચ્ચેનો ખૂણો શૂન્ય થશે તો ફ્લક્સ આટલું મળશે જો કઈ ખૂણો બનાવતી દિશામાં પડી હોય અને ખૂણાની કિંમત આપી હોય તો ફ્લક્સની કિંમત પણ આપણે શોધી શકીએ ક્લિયર તો આ દાખલો આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ ફાઈ બરાબર ઓકે તો દાખલો લખી અને આપણે અહીં આગળ વિદ્યુત ફ્લક્સનો પોર્શન પૂરો કરીએ છીએ